તમારે વિડિયો ખાસ એટલા માટે જોવા પડશે કે નેક્સ્ટ જેમ જેમ આપણે આગળ જઈશું, એક્ટિવિટી કરતા જઈશું, જેમ જેમ વિડિયો બધા આગળ જશે તે બધા વિડિયો આગળના જે વિડિયો તમને ભણાવી ચૂકી છું તેના જ રિલેટેડ થોડા ઘણા કનેક્ટેડ જ હશે, તેની સાથે જોડાયેલા જ હશે, જેથી કરીને આપણે બધા વિડિયો વ્યવસ્થિત જોવાની પડશે અને તેને સમજવું પણ પડશે. આ વસ્તુ આપણે જ્યારે થિંગ્સ અરાઉન્ડ અસ જ્યારે યુનિટ સ્ટાર્ટ કર્યું ત્યારે તમને કલર્સની એક પોએમ પણ કહીને બતાવી હતી, કલર્સના નામ તે પણ લખીને તે સ્પેલિંગો સાથે સમજાવ્યા હતા, જેથી કરીને તમને સ્પેલિંગો તે પણ યાદ રહી જાય કે કલરના સ્પેલિંગો તે ઉચ્ચારણ શું શું છે, બરાબર. તો અહીંયા આજે આપણે આવું જ કંઈક એક્ટિવિટી જોવાની છે. તો જુઓ, તમને બાજુમાં એક પિક્ચર દેખાય છે, શેનું છે એ પિક્ચર બોલો છો? એ યસ, વેરી ગુડ, કપનું છે. કપમાં આપણે સવારે ઉઠીને ચા પીએ છીએ, દૂધ પીએ છીએ, પીએ છીએ, ઓકે. પણ કપ કેવામાં અલગ અલગ રંગના હોય છે, તો આપણે કલર્સ ભણ્યા છીએ તે પણ આપણને ખબર હશે, એટલે કે ઇંગ્લિશમાં ભણવાનું રહેશે, બરાબર. હવે તમે ગુજરાતીમાં કરશો તો નહીં ચાલુ. તો જુઓ, હવે અહીંયા કપ છે, દેખાય છે કપનું પિક્ચર, વેરી ગુડ. હવે એ કપ કયા રંગનું છે, કયો કલરનું છે બોલો છો? યસ, વેરી ગુડ. કયા કલરનું છે? રેડ કલરનું, બરાબર. તો રેડ એટલે લાલ. તો આપણે હવે અહીંયા કપનું પિક્ચર જોયું, તેનો કલર પણ જોયો, તો આપણે આખું એક વાક્ય અહીંયા બનાવીશું. શું લખીશું પહેલા? તો આ શું છે? કપ છે. તો આ કપ છે, લખીશું આપણું સેન્ટેન્સ ફર્સ્ટ. ધીસ ઇઝ એ કપ, બરાબર. આ કપ છે. ચલો, તે કયા રંગનો છે? યસ, રેડ રંગનો છે, લાલ કલર છે આપણે કહીએ છીએ તે. તમને ખબર છે કે આપણે કોઈ પણ નિર્જીવ વસ્તુ, પ્રાણી પક્ષી હોય તો તેના માટે હંમેશા આપણે શું વાપરીએ છીએ? ઈટ વાપરીએ છીએ. તો આપણે સ્ટાર્ટ અહીંયા શું કરીશું? ઈટ ઇઝ રેડ. આ જ વસ્તુ તમે પહેલાં ભણી ચૂક્યા છો, બરાબર છે. ધીસ ઇઝ એ કપ, આ કપ છે. ઈટ ઇઝ રેડ, તે લાલ છે. હવે સમજો પડી કે કેવી રીતના સેન્ટેન્સ આપણે જે વાક્ય બનાવવાના છે બનાવીને લખવાના છે. આ જ વસ્તુ આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છે, એટલે તમને વધારે ખ્યાલ આવી જશે કે શું કરવાનું છે, એ રીતના લખવાના છે. આ સેન્ટેન્સ આપણે પહેલા બ્રેકેટમાં આપણા હતા, રાઈટ આન્સર ચૂઝ કરીને બ્લેન્ક લખતા હતા. આ વખતે આપણે એ પિક્ચરને જોવાનું છે અને આપણે આખું સેન્ટેન્સ લખવાનું છે, ઓકે. નાવ સેકન્ડ, જો સેકન્ડ પિક્ચર સેન્ટેન્સ છે, જોવો તો બાજુમાં દેખાડો. યસ, વેરી ગુડ. સેન્ટેન્સ છે બટન, સેન્ટેન્સ છે પિક્ચર બટન. હવે જો બટન અલગ અલગ કલરના હોય, વ્હાઇટ હોય, રેડ હોય, બ્લેક હોય, બ્લુ હોય, ગ્રીન હોય, એવા હોય. તો અહીંયા બટનનો કલર કયો છે? યસ, વેરી ગ્રીન. કયા કલરનું છે બટન? ગ્રીન. ગ્રીન એટલે કે લીલો. તો આપણને આ ખબર પડી છે. આવી જ રીતના આપણે ચાલો વાક્ય બોલું છે, બનાવો. ચાલો શું બનશે? આ બટન છે તો ધીસ ઇઝ એ બટન, વેરી ગુડ. This is a button. ચલો, તેના માટે શું વાપરીશું આપણે? નીચે બીજું સેન્ટેન્સ આપણે જે લખવાનું છે તે લીલા રંગનું છે, તો શું કરીશું? તે પણ બીજી વસ્તુ છે, આપણે તમને યાદ કરાવીશું કે ઈટ ક્યારે વપરાય. એ તમને યાદ છે કે બીજી વસ્તુ પ્રાણી પક્ષી હોય ત્યારે હંમેશા આપણે તેની વાત કરવાની હોય તો આપણે શું કરીશું? અહીંયા ઈટ વાપરીશું. અહીંયા રેડ કલર છે તો અહીંયા આપણે ઈટ વાપર્યું. ઈટ ઇઝ રેડ, તે લાલ છે. તેવી જ રીતના અહીંયા તે ગ્રીન રંગનું છે તો શું કરીશું? ઈટ ઇઝ ગ્રીન, તે લીલું છે. ચલો, સમજે પડી ગઈ? ઓકે, ગુડ. અહીંયા બટન, અહીંયા ગ્રીન. ચલો, નામ થર્ડ. જો થર્ડ પિક્ચર કવું દેખાય છે? યસ, વેરી ગુડ. શું છે? કેટ. કેટ તો ખબર જ છે, કેટનો સ્પેલિંગ પણ આવે, આ લખવા ખુશી થવી જોઈએ જ ને. કેટ, કેટ પણ કયા રંગનું છે? યસ, બ્લેક. તો અહીંયા આપણે શું બનશે વાક્ય બોલો છો? આ બિલાડી છે તો ધીસ ઇઝ અ કેટ.
ग्रीन रंग बराबर तो कलर तो ग्रीन है तो आप आखो सेंटेन्स चलो हम बोला बोलो जो सेंटेन्स बनाओ चलो शू हे आप आनंद से चलो वर्णन बोलो दीस इज ए लीफ वेरी गुड चलो आओ तुम वाक्य बनाई दीदी है गुड तो अँ लखीश दीस इज ए लीफ लीफ एट पानू चलो बराबर आ पानू है हम आप पतंग चित्र आपेलू है